ભારતની આઝાદીને 75 વર્ષ વીતી ગયા હોવા છતાં પણ પોરબંદર જિલ્લાનું એક ગામ આઝાદી પહેલાના સમયમાં જીવતું હોય તેવી અનુભૂતિ થઈ રહી છે. જુઓ અમારો આ ખાસ અહેવાલ. પોરબંદર અને જૂનાગઢ જિલ્લાની સરહદ પર ખેડ વિસ્તારમાં મોડદર ગામ આવેલું છે. પોરબંદર જ્યારે જિલ્લો બન્યો ત્યારે જૂનાગઢ દ્વારા આ ગામનો એક રસ્તો સોંપવામાં આવ્યો નહોતો, એટલે NOCના નામે આ રસ્તો હજુ પણ અધરતાલ છે. 1981થી લઈ આજ દિવસ સુધીમાં અહીં રસ્તા બાબતે અનેક રજૂઆતો થઈ છે. દરેક રાજકીય આગેવાનો પાસે ખેડૂતોએ રસ્તા અંગે રજૂઆતો કરી છે, પરંતુ આ રસ્તા માટે જમીન આપવા રાજકીય વગ ધરાવતા અનેક ખેડૂતોએ ઇનકાર કરી દીધો છે. રસ્તો ન હોવાથી આજે પણ 100 જેટલા પરિવારો ત્રાપાના સહારે પાણીથી ખેતરો સુધી જવા મજબૂર બન્યા છે. આજ અમે બધા ખેડૂતો અહીંયા પ્રાંત ઓફિસે રજૂઆત કરવા આવ્યા છે. ખરેખર મોડદર પસવાડીના રસ્તાની રજૂઆત તો અમે વર્ષોથી કરતા આવ્યા, આમ તો લગભગ અમે નાના હતા ત્યારથી રજૂઆત કરીએ. 3-4 વર્ષથી આ મંજૂર થઈ ગયેલ જે વિવાદમાં પડ્યો ખેડૂતના પહેલામાં, એનો ઉકેલ નથી આવતો. રાજકારણીના મેળા બધાએ કલેક્ટર સાહેબ પ્રાંત ઓફિસમાં, અહીંયા પ્રાંત ઓફિસમાં અમે 2-3 વખત આવ્યા ના, દર વખતે આવીએ તો એમ કહે કે 2 દિવસમાં આવીએ. આજ લગભગ આ 3rd વર્ષ છે એટલે 2 દિવસમાં આવીએ, એનો કોઈ ઉકેલ નથી આવતો. ખરેખર આ પ્રશ્ન છે, હવે તો આમ ખેડૂતોને જે ધીરજ છે ને ખૂટવા માંડી ગઈ. આવી હાલાકી છે કે આ વર્ષે લગભગ 1 મહિનો વરસાદ વર્યો તો હજી પણ રસ્તો બંધ છે, નદીમાં પાણી ભર્યું. ખરેખર આ લોકો શું કરવા માંગે કંઈ ખબર નથી પડતી. ખરેખર તો એનો શરમ આવી જાય કે આવી હાલાકીમાં પોરબંદર જિલ્લો ને અમારું ગામ તો એવો સમરસ કે આખા જિલ્લામાં ઓળખાય એવું ગામ છે, ને એ ગામને આવી હાલાકી ખરેખર આમ શરમ થવી જોઈએ. એને કંઈક ને કંઈક આ લોકો જે જવાબ ભરે ને, એમાં રાજકારણીથી માંડીને અમે તો કહીએ કે કલેક્ટરથી માંડીને પ્રાંત ઓફિસર જે જવાબ ભરે ને 2-2 દિવસનો કહે, એને થોડુંક વિચારવું જોઈએ કે એ લોકો શું કરવા માગે છે. એવડા નાના લોકો, એવડા ખેડૂત એટલા હેરાન થાય ને આનો ઉકેલ ન લઈ આવે ને ખોટા જવાબ ભરે, એટલે ખરેખર હવે કંઈક દિલથી એક કંઈક થોડુંક ઉપરવાળાની ઉપર જોઈ કંઈક આનો ઉકેલ લઈ આવે તો સારું એમ. આજે અમે પ્રાંત ઓફિસરને મોડદરના 70-80 ખેડૂતો મળવા આવેલ, અને આ અમે 2-3 વર્ષથી આ કલેક્ટર સાહેબને મળ્યા, બધાએ રાજકીય લોકોને મળ્યા, પણ આનો ઉકેલ આજથી સુધી આવેલ નથી. અને એવી 80-90 ખેડૂત કે આજુબાજુ હો ખેડૂતો અને 4000 વીઘા જમીન, આવી તકલીફ છે કે મોડદરના ખેડૂતો 10-12 કિલોમીટર ફરીને ખેતી કરવા જાય છે. અને નદીમાં જે એક ત્રાપો બાંધી, અમે ઘણીવાર ફોટા પણ મૂક્યા છે, ત્રાપો બાંધીને આવક જાવક કરે, જીવ માણસનો જોખમમાં મૂકીને આવક જાવક કરે છે. છતાં અમે પ્રાંત ઓફિસરને રજૂઆત કરી, કલેક્ટર સાહેબને રજૂઆત કરી, તો કલેક્ટર સાહેબે એવું કીધેલું કે ભાઈ તમે પ્રાંત ઓફિસર પાસે જાઓ અને હું પણ એને ફોન કરું છું, આનો તમે થડ ઉપર આવી અને તાત્કાલિક અમે નિરાકરણ લાવશું. પણ આજની સુધી એ પછી પણ અમે પ્રાંત ઓફિસરને મળ્યા 3-4 વાર, પણ આજની સુધી એનો કોઈ ઉકેલ આવ્યો નથી. તો ખરેખર જો પ્રાંત ઓફિસર મામલતદાર સાહેબ સ્થળ ઉપર આવી અને જોવે તો કેવી હાલાકી છે આ ખેડૂતની, એ એને ખ્યાલ આવે અને વહેલી તકે આનો ઉકેલ આવે, એવું બધા ખેડૂતો અમે ઈચ્છીએ છીએ. પોરબંદર જિલ્લાના ગામમાં જરૂરિયાતમંદ પરિવારો વસવાટ કરે છે, તેમજ શિક્ષાનું પ્રમાણ પણ ખૂબ ઓછું છે. મોટાભાગના ખેડૂતો અને પશુ માલિકો છે. તેમજ ભારતની આઝાદીના આટલા વર્ષો બાદ એક તરફ રાજ્યની સરકાર વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાઢી રહી છે, તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં લોકોને રસ્તા પણ મળતા નથી, જે ખૂબ જ શરમજનક બાબત છે. નાગેશ પરમાર સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા.